સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. મિત્રો, આજના વેધર રિપોર્ટની અંદર વાત કરીએ તો છેલ્લા 12 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો, જાણો લેટેસ્ટ આંકડા. મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડી નિશાન પ્રેસ કરી દો. મિત્રો, સુરત શનિવારે જે થયેલા ધોધમાર વરસાદે જે દક્ષિણ ગુજરાતને જે ગમરોડી નાખ્યું છે, છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદ વચ્ચે વાપીમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. શનિવારે રાત્રે 12 વાગ્યાથી રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ છે ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા જોવા મળી રહ્યા છે. પાણી ભરાતા લોકોનું જીવન છે એ અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 12 કલાકમાં મિત્રો વાપીમાં 10 ઇંચ વરસાદ, કપરાડામાં 9 ઇંચ, વલસાડમાં 8 ઇંચ, ઉમરગામમાં 7 ઇંચ, પારડીમાં 6 ઇંચ અને ધરમપુરમાં 4 ઇંચ જેટલો છે વરસાદ ખાબક્યો હતો. આગળ વાત કરીએ તો મિત્રો, ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભીલોડ ચેકપોસ્ટ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાવાના કારણે છે મિત્રો એ ટ્રાફિક પણ જામ થઈ ગઈ હતી. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા અને જે વાપી મુંબઈ હાઈવે પર છે ટ્રાફિક જામ સર્જાયો હતો. તો વલસાડ કપરાડામાં સહિત વિસ્તારમાં મિત્રો ભારે વરસાદને પગલે છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય અને ગરકાઈ થઈ ગયા હતા. અને જે મોગરાવાડી છે એ જે ગરાડ નાડામાં છે પાણી ભરાતા છે લોકોને જે ભારાવાર છે મુશ્કેલી સર્જાઈ હતી. તો આગળ પણ મિત્રો ન્યૂઝમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી જે જિલ્લામાં છે ખેરગામમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાપી વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મિત્રો જે સોસાયટી અને રસ્તામાં છે એ વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને કારણે મિત્રો લોકોના અને ઘરમાં છે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. તો વાપી અને ગુંજન વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે ઘૂંટણ જેટલું પાણી ભરાઈ ગયું હતું. લોકોના ઘર અને દુકાનનું છે પાણી ભરાઈ જવાના કારણે છે એ ઘણો હાલાકીનો સામનો ભોગવવો પડ્યો હતો. તો વાપીના બિલખાડી પણ છે ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય રસ્તાઓ પર છે એ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને છે એ મુશ્કેલીનો સામનો છે એ ભોગવવો પડ્યો હતો અને જે વાહન ચાલકો છે અટવાયા હતા. તો મિત્રો હાલ પૂરતા એટલા ન્યૂઝ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે મિત્રો જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ જલ્દીથી વરસાદ પડી જઈએ. અને મિત્રો આ તો આપણા હાથમાં નથી, આ હવામાન વિભાગની આગાહી છે અને ભગવાન કરે અને વરસાદ સારામાં સારો થઈ જાય આ વર્ષે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.